बल्ब लगायेलो छे एनु टेस्टिंग पहेला करीशुं तो ए ग्लो नथी थतो। ज्यारे आ पाणी सादू टेप वॉटर छे जेनी अंदर एनी लाइट इनक आवी रही छे। आज वस्तु आपणे दूधमां टेस्ट करशुं तो दूधमां पण ए बल्ब ग्लो थई रह्यो छे। अने ज्यारे आ दही छे तो दहीमां एनी इंटेन्सिटी वधारे आवी रही छे। એટલે તમે સૌથી પહેલા આપણે મિનરલ વોટરમાં પછી સાદા પાણીમાં દૂધમાં અને દહીંની અંદર ટેસ્ટિંગ કરતા બલ્બનું ઓન ઓફની સિચ્યુએશન જોઈ તો થોડી બધી અલગ અલગ જોવા મળી રહી છે ને એનું કારણ છે કે એની અંદર રહેલા મિનરલ્સ। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો જેમાં આરોનું પાણી અને બોરનું પાણી કયું પાણી પીવા લાયક છે જેમાં મિનરલ છે કે નહીં તે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે હાલ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે એ લાઈવ ડેમો કરીશું કે આખરે ખરેખર એ વિડીયોમાં તથ્ય શું છે અને ખરેખર આરોનું પાણી કે જાણવાનો પ્રયાસ કરીશું। હાલ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે ઇલેક્ટ્રોનિક્સના પ્રોફેસર છે તેમના દ્વારા ડેમો કરવામાં આવી રહ્યો છે, તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। સર, ડેમો જે છે તે થઈ રહ્યો છે અને કઈ રીતે આનું તથ્ય જોવા મળી રહ્યું છે આમાં? આ બલ્બ છે કે જે આપણે બંને ટચ કરવાથી આ ગ્લો થઈ ગયો છે। હવે આ જે વાયર્સ છે એને હું મિનરલ્સ વોટરની અંદર મૂકું છું કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ ગ્લો થતો નથી। હવે આ જે ટર્મિનલ્સ છે જેને હું સાદા ટેપ વોટરની અંદર મૂકી રહ્યો છું તો અત્યારે બલ્બ ગ્લો થઈ રહ્યો છે પણ એની ઇન્ટેન્સિટી થોડીક ઓછી છે। આ જ વસ્તુ આપણે દૂધની અંદર ટેસ્ટ કરશું તો દૂધમાં એ ગ્લો થાય છે અને એની ઇન્ટેન્સિટી જે ટેપ વોટરમાં જે બલ્બની ઇન્ટેન્સિટી એના કરતાં થોડીક વધારે છે। અને આ જ વસ્તુ આપણે અહીંયા દહીંની અંદર ટેસ્ટ કરીએ છીએ તો એની ઇન્ટેન્સિટી આપણને સૌથી વધુ જોવા મળી રહી છે। તો એનું કારણ એ છે કે જે બધાની જે ઇન્ટેન્સિટી ઓછી વધતી જોવા મળે છે એમાં રહેલા મિનરલ તત્વોના ડિફરન્સના લીધે જોવા મળી રહ્યું છે। વિડીયોમાં તથ્ય કેટલું કહી શકાય? કારણ કે જે ઇન્ટેન્સિટી માપવાની એ વિડીયોની અંદર વાત કરવામાં આવી રહી છે કે આરોનું પાણી જે છે તે નુકસાનકારક થઈ શકે છે। આરોનું પાણી લાંબા ગાળે આપણને નુકસાનકારક થઈ શકે છે કેમ કે એની અંદર અમુક મિનરલ્સ જે શરીરને જોઈતા હોય એ આપણને મળતા નથી હોતા। ફિઝિક્સના સર છે તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે આયનની વાત કરી, આરોનું પાણી અને સાદું પાણી, દહીં અને કયા પ્રવાહની અંદર જે છે તે વધારે આયન હોય છે અને આરોનું પાણી આ પ્રકારે એક ટેસ્ટ કરવામાં આવ્યો કેટલું હિતાવહ હોય છે? આરોના પાણીની વાત કરીએ તો જ્યારે એમાં રિવર્સ ઓસ્મોસિસથી વધારે પડતું ચોખ્ખાઈ મેળવવા અથવા શુદ્ધતા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો એમાં પાણીમાં પીગળેલા અથવા મિક્સ થયેલા જે મિનરલ્સ હોય છે એ હટી જતા હોય છે અને એના કારણે કન્ડક્ટિવિટી ઓછી જોવા મળે। નોર્મલ પાણી હોય છે એમાં નેચર દહીંની વાત કરીએ તો દહીં તરફ જઈએ એટલે એસિડિટી વધે છે, એનો મતલબ કે હાઇડ્રોજન આયોન્સ એમાં વધારે હોય છે અને એની કન્ડક્ટિવિટી આવે છે પિક્ચરમાં, એટલા માટે ઇન્ટેન્સિટી તમને વધારે જોવા મળી। તો આ કન્ડક્ટિવિટીનો ડિફરન્સ છે અને મેઇનલી એ મિનરલ્સના કારણે અથવા આયોન્સના કારણે છે। વિડીયો સાચો કહી શકાય કે આ પ્રકારે પાણીની અંદર જે એની આયન માટે માપવા માટેની જે તથ્યતા હોય છે એ આ વિડીયોની અંદર જોવા મળી રહી છે? કેટલાક એક્સટેન્ટ સુધી સાચું કહી શકાય, કારણ કે આપણે જે આરોનું પાણી છે એમાં મિનરલ્સ ઓછા છે એ આપણને રિયાલિટી પણ થોડી ખબર છે અને એના કારણે ત્યાં બલ્બ ગ્લો નહોતો કરતો। જ્યારે દહીંની વાત કરીએ તો એમાં એસિડિક પોર્શન હોય છે અથવા એસિડિક એનું બિહેવિયર છે અને એમાં આપણને કન્ડક્ટિવિટી સારી એવી જોવા મળે છે, એટલે બ્રાઇટનેસ પ્રમાણે થોડું કહી શકાય કે કન્ડક્ટિવિટી છે પણ એ બધું જ મિનરલના કારણે છે એવું ના કહી શકાય, પણ હા તફાવત છે બિલકુલ। તો એ